કોંગ્રેસના ધારાશાસ્ત્રીએ આવનારી ગાંધી જયંતી સંદર્ભે માં ન્યૂઝ સમક્ષ વાતચીત કરી. ગાંધીજીના વ્યક્તિત્વ અને યોગદાનને સમજ્યા વિના સોશિયલ મીડિયામાં કેટલીક વખત એમના વિશે જે ઘસાતું લખવામાં આવે છે એ મારી દ્રષ્ટિએ ખૂબ જ દુઃખદ છે. મારી દ્રષ્ટિએ ગાંધીજી આ દેશના ગરીબ, વંચિત, શોષિતો અને પીડિતોના મસીહા હતા, નંબર વન. અને ગાંધીજીએ એમના સમગ્ર જીવનકાળ દરમિયાન આ દેશના છેવાડાના માણસોની ચિંતા સેવી હતી. આ દેશની દ્રષ્ટિએ, વિશ્વની દ્રષ્ટિએ વાત કરું તો ગાંધીજી એક વિશ્વ વિભૂતિ હતા. આજ દિવસ સુધી દુનિયાના 133 દેશોએ ગાંધીજીના નામની સ્ટેમ્પ્સ, ગાંધીજીના નામના સિક્કા બહાર પાડ્યા છે. અને ગાંધી જન્મ શતાબ્દી 1969 એની ઉજવણી વખતે દુનિયાના 40 દેશોએ એકી સાથે ગાંધીજીના નામના સ્ટેમ્પ્સ અથવા સિક્કા બહાર પાડેલા. આ બે માન દુનિયાની કોઈ પણ હસ્તીને આજ સુધી મળ્યું નથી. પર્લ બર્ક એ જાણીતા નોવેલ પારિતોષિક વિજેતા છે અને એમણે એમ કહેલું કે આ વિશ્વના કાળખંડમાં મહાત્મા ગાંધીજી જેવા કોઈ વિભૂતિ થયેલા નથી. દુનિયાના 53 નોબેલ પારિતોષિક વિજેતાઓ આજથી કેટલાક વર્ષ પહેલાં ભેગા મળેલા, વિશ્વના દેશોને મૂંઝવતી સમસ્યાઓના સમાધાનની શોધ માટે. અને ચર્ચા વિચારણાને અંતે એમણે જે નિવેદન બહાર પાડ્યું એમાં એમણે એમ જણાવ્યું કે વિશ્વના મોટા ભાગના દેશોમાં આજે લોકો અર્થતંત્ર અને સરકારની ગેરવ્યવસ્થાને કારણે પીડિત છે. જો આ કરોડો વંચિત લોકો ગાંધીજીના વિચારોને અને ગાંધીજીના કાર્યોને વાંચે, સમજે અને સંગઠિત થઈ અને અમલ કરે તો વિશ્વના પ્રશ્નો ઉકેલાઈ શકે એમ છે. આ 53 નોબેલ પારિતોષિક વિજેતાઓનો અભિપ્રાય. હવે જે દેશના નેતાઓ અને વિશ્વના નેતાઓ એમના અંગે શું માને છે તો સૌથી પ્રથમ દાખલો આપું નાનાજી દેશમુખનો. નાનાજી દેશમુખ એટલે આરએસએસના સન્નિષ્ઠ સેવક, સ્વયંસેવક, આરએસએસના શીર્ષસ્થ નેતા અને રાષ્ટ્રીય જનતા પાર્ટીના મહામંત્રી, એ ખૂબ જ સારા લેખક, ખૂબ જ સારા વિચારક અને ખૂબ જ સારા ચિંતક. એમણે એમ કહ્યું કે ભાઈ, મેં આ દેશના 5000 વર્ષના ઇતિહાસનો અભ્યાસ કરેલો છે અને મારા અભ્યાસને અંતે હું એમ કહું છું કે કોઈ પણ એક વિષય ઉપર પોતે કન્વિન્સ હોય તો એ વાતનો અમલ કરવા માટે અને એ વાત પોતા આખા દેશને સમજાવી શકે એવું વ્યક્તિત્વ ગાંધીજી સિવાય બીજું કોઈ મને જોવા મળતું નથી. વિયેટનામના અમેરિકા સામેના વિજેતાના વિશ્વકર્મા હોચી મિન, જે સામ્યવાદી પક્ષના ત્યાંના નેતા, એ ઘણા વર્ષો પહેલાં કલકત્તા આવેલા ત્યારે એમણે એમ કહેલું કે ભારતમાં સામ્યવાદીઓ સફળ થતા નથી કારણ કે તેઓ ગાંધીજીનો વિરોધ કરે છે. ને હું વિયેટનામમાં સફળ થયો છું કારણ કે હું વિયેટનામનો ગાંધીજી છું. આ સામ્યવાદી પક્ષના નેતાની વાત. રોમા રોલા એક વિદુષી મહિલા છે, વિદુષી લેખક છે. એમણે એમ કહેલું કે ખ્રિસ્તી ધર્મની દ્રષ્ટિએ જોઈએ
તો ઈસુ ખ્રિસ્ત પછી, અને હિન્દુ ધર્મની દ્રષ્ટિ જોઈએ તો ભગવાન બુદ્ધ પછી ગાંધીજી જેવો કોઈ અવતાર આ દુનિયામાં થયેલ નથી. તો એમના વિશે જે મેં મારો અભિપ્રાય આપ્યો તે નાનાજી દેશમુખ, જે RSSના શીર્ષસ્થ નેતા, એમને જે અભિપ્રાય આપ્યો તે હોચી મિન, જે સામ્યવાદી પક્ષના વિશ્વના શીર્ષસ્થ નેતા અને નોબલ પારિતોષિક વિજેતાઓ, એમણે જે અભિપ્રાય આપ્યો એ સમગ્રપણે આપણે લક્ષ્યમાં રાખીએ તો એમ કહી શકાય કે ગાંધીજી ખરેખર અર્થમાં વિશ્વવિભૂતિ હતા. અને મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કરેલું વૈશ્વિકવાદ વિધાન કે આવનારી પેઢીઓ ભાગ્ય જ એમ માનશે કે આ વિશ્વમાં ગાંધીજી જેવી કોઈ હસ્તી થઈ શકી. સમજણના અભાવે લખતા હોય તો એમણે ગાંધીજીના જીવન અને ગાંધીજીના કાર્યોનો અભ્યાસ કરવો જોઈએ, અને અભ્યાસ કર્યા પછી એમને જે કંઈ લાગે સંભવ છે કે દાખલે ગાંધીજીએ 100 વિચારો રજૂ કર્યા હોય તો 10 વિચારોમાં આપણે સંમત ન થઈ શકીએ, એક જુદી વાત થઈ. કારણ કે ગાંધીજીએ પોતે કહેલું કે ભાઈ મારું જીવન એ જ મારો સંદેશ છે, અને હું આ દેશમાં ફર્યો છું, આ દેશના લોકોને મળ્યો છું, આ દેશના લોકોના પ્રશ્નોથી માહિતગાર થયો છું, અને એના પ્રશ્નોનો ઉકેલ મેં આપ્યો છે, જેને યોગ્ય લાગે એ અનુસરે. બાકી એમણે પોતે કહેલું, દાખલે કે અમને ઘણી વખત વાત નીકળે ભાઈ આ દેશમાં ગાંધીવાદ સફળ થયો છે કે નિષ્ફળ થયો છે, એવા પ્રશ્નો પણ ક્યારેક ક્યારેક આવતા હોય છે. તો ગાંધીજી પોતે કહેલું કે ભાઈ ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ જ નથી, ગાંધીજીએ વિચાર્યું અને ગાંધીજીએ જે કર્યું તે ગાંધીજીએ જગત અમે મૂક્યું છે, જગતે વાંચે વિચારે યોગ્ય લાગે એ સ્વીકારે બાકી મૂકી દે. તો આ રીતે આ ગાંધી જયંતિને દિવસે આપણે ગાંધીજીનું સમગ્ર જીવન, ગાંધીજીનું સમગ્ર સાહિત્ય, મને જો તમે પૂછો તો મારી દૃષ્ટિએ ગાંધીજીનું જેટલું વાંચન હતું એટલું વાંચન ભાગ્યે જ કોઈ રાષ્ટ્રીય નેતાનું હશે. ગાંધીજીએ જે લેખો લખ્યા એટલા લેખો દુનિયાના ભાગ્યે જ કોઈ નેતાએ લખ્યા હશે. દુનિયાના જુદા જુદા દેશોમાં જે ગાંધી સાહિત્ય વેચાયું અને વંચાયું અને આજની તારીખ પણ વેચાય છે અને વંચાય છે, એ પણ દુનિયાના બીજા કોઈ પણ દેશ નેતાનું થતું નથી. ઇવન ગાંધીજીની પ્રતિમાઓ એ પણ તમે જુઓ તો ભુજથી માંડી અને કચ્છ, ગુજરાત, ભારત અને દુનિયાના જુદા જુદા દેશોમાં મુકાઈ છે. અને એના જ કારણે આપણા પંતપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, એમણે પણ સાર્ધ શતાબ્દી વખતે ની ઉજવણી કેમ ભવ્ય રીતે થાય એનો આપણને સંદેશ આપેલો. હમણાં પણ સ્વચ્છ નિર્માણ, સ્વચ્છતા અંગે એમણે આપણને અનુરોધ કર્યો છે. તો એમની દ્રષ્ટિએ પણ જે ગાંધીજીના વિચારો છે એ આજની દ્રષ્ટિએ પ્રસ્તુત છે. તો એમ માનું છું કે ગાંધીજીના વિચારો અંગે કે ગાંધીજીના કાર્યો અંગે સમજણ વગરની કોમેન્ટ કરવા કરતાં સમજણપૂર્વકની આપ જો આપણે વાત કરીએ તો મને એમ લાગે છે કે આપણે ગાંધીજીને યોગ્ય અંજલિ આપી છે. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, ઇલેક્ટ્રિક ચલાવો, LED TV લઈ જાઓ, અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોડર પર LED TV ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ, લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ: માંડવી ભુજ ઓક્ટ્રોય પાસે, 9099973758.